જો તમારે આ દુબઈથી મંગાવવું હોય તો જરૂરથી મંગાવજો, એમનું કાર્ડ એ બધું સ્ક્રીન ઉપર આવી જાય. મિલનભાઈ હાઈટેક છે તો એ બધું આવી જાય સ્ક્રીન ઉપર જ. આજે હે ને ભાઈ આવ્યું સ્પેશિયલ દુબઈથી. આપણે તને ચોકલેટ નથી ખાધી દુબઈની, આજ પાછું કંઈક બીજું છે જોઈ જ આવે. ઘણા કહેતા કે તમે પાર્સલ છે ને બહુ મસ્તીનું બોલો. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલ સુધી મોરબી. આજે છે ને દુબઈથી આપણા જીતુભાઈ છે, જેમનો વિડીયો બહુ વાયરલ થયો હતો, જબરદસ્ત બધા બહુ લોકોએ વખાણ કર્યા હતા. અને જીતુભાઈની અંદરથી ઈચ્છા થઈ કે કમલેશને હું હજુ તમને છે ને દુબઈથી પાછું એક પાર્સલ મોકલું, અને શું મળ્યું મને પણ નથી ખબર. એટલે અને આપણી સાથે જોડાઈ ગયા છે મિલનભાઈ. મિલનભાઈ આ શું પાર્સલમાં હશે? આજે આપણે અમારી આ ફેવરેટ જગ્યા છે, પહેલાં તમને હું જગ્યા બતાવી દઉં. અમારી આ જગ્યા ફેવરેટ છે, જે જગ્યાએ હું અહીં ચા પીતો હોઉં છું ને જગ્યા એવી શાંતિ, જંગલ જેવું વાતાવરણ છે, બહુ મજા આવે. અને આપણે મિલનભાઈ પાર્સલ ખોલીએ આપણે. આજે ભાઈ આપણું ફેવરેટ સ્પ્રે. ઓહો, આ તો બધું અલગ અલગ સ્પ્રે પાછું. રેડ સ્ટોન પછી આ શું? આજે સ્પ્રે અલગ અલગ આવ્યા છે ભાઈ, આપણે એને ખૂબ જ ગમે છે. આજે ત્રણ સ્પ્રે. જીતુભાઈને કીધું, મેં કીધું જીતુભાઈ આનું મારું કઈ કઈ વસ્તુ છે આજે તમને હું એ બતાવું. બેટ કેમ? અને જો દાદા આપણે આ છે ને દાદા, તમારું નામ દાદા કયો? ગોગાભાઈ. ગોગાભાઈ, ખરેખર મેં આટલા વર્ષ આવું પણ દાદાનું નામ નથી ખબર મને. ઉકાળો બનાવે છે સ્પેશિયલ આપણા આડું. આમ ચા પીતા પણ હવે ડાયટિંગ ચાલુ કરીને થોડોક ઉકાળો પીએ છે. આજે શું આવ્યું છે? આજે અમદાવાદ વાવ આવી શ્રીજી મોબાઈલ. કનેરી સ્ટોર કેમ? કનેરી સ્ટોર જનરલ ટ્રેડિંગ. જતીનભાઈનો નંબર છે 055, દુબઈનો કોડ લાગે 055-96-35 અને 3 વખત 0. સ્ક્રીન ઉપર તો એ આવશે એમનો નંબર, અને એમાં તમે મંગાવજો ભાઈ. એમની બધી વસ્તુ છે ને ભાઈ, આજે આ ચોકલેટ છે, પછી આજે શું શું આવ્યું છે, આ બધી ઇમ્પોર્ટન્ટ બધી ચોકલેટો બધી. કોણે કોણે મંગાવ્યું હતું બધું કોમેન્ટ તો કરજો ભાઈ. ઘણા બધા લોકોએ મંગાવ્યું હતું દેશ વિદેશમાંથી પણ, લોકોના પાર્સલ સારા વાગ્યા હતા. આજે આજે મરી, પછી આ જે આ બહુ સરળ આપણે સારું કામ કરે છે, જે પછી ઇલાયચી લેવાની ઈચ્છા હતી પણ રહી ગઈ હતી, પછી કાળી દ્રાક્ષ અને ખજૂર. ખજૂર તો બધાને જ ગમતી હોય, બધી અલગ અલગ ખજૂર. આ કાજુમાં છોકરીને બહુ ભાવે, તમને ભાવે કે નહીં મિલનભાઈ? મેધપુરા નો કર્યા, મન્નત મક લેવા. તમે કેવા લાગ્યા તા? બહુ મસ્ત લાગ્યા તા. આ કાજુ બહુ મસ્તી ના હોય છે, અને આ સા ઓલા શું કે ઓલા છાલ સાથે ખાવાના, છાલ વાળા, છાલ સાથે ખાવાના. અને બીજી ઇમ્પોર્ટેડ ચોકલેટ છે બધી. ચલો આપણે હવે ઇમ્પોર્ટેડ ચોકલેટ છે એમાં આ શું કંઈક નવો રેવડી જેવું લાગે છે. આપણા માટે શું એ ખાવા લે? આ હે ચોકલેટો છે પણ મારે તો જોકે આ બધી વસ્તુ કંઈક ખવાય નહીં કાંઈ, પણ કોઈ જતા આવે બધી અલગ અલગ ચોકલેટ છે. છોકરાને આપણે ખવડાય ચોકલેટ તો પહેલાં તો હે ને કે એને બહુ મજા આવી હતી દુબઈની ચોકલેટ. કે કમલેશભાઈ કે મેં પહેલી વાર ખાધી કે બહારની વિદેશની ચોકલેટ, એટલે એના માટે બધી આપણે પહેલાં એને ખવડાવશું ને ભાઈ. હો અને આ છે ઇમ્પોર્ટેડ ચોકલેટ. બધી કાઢો ને થોડી થોડી. હો તમને વધારે કઈ છે મીધી ચોકલેટ ભાઈ?
આજની બધી ચોકલેટો ઇમ્પોર્ટન્ટ છે. જોતા જોતા મને મન થઈ ગયું ખાવાનું. આ ખજૂરવાળી છે. મોટા માણી આવે કે તમને આવે જ ને. ડાયટિંગ નો વિચાર છે ને, મને મિલનભાઈ થ્રુ આવ્યો હતો. મિલનભાઈ ડાયટિંગ હતો, હું દાંત કરતો હતો. મિલનભાઈ તમે ખાતા જાઓ બધા. અને દાદા આટું હમણાં મોકલું છું. ચલો હવે આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ. બાકીનું થોડો ઘરનો બતાવીશું. અને જો તમારે આ દુબઈથી મંગાવવું હોય તો જરૂરથી મંગાવજો. એમનું કાર્ડ એ બધું સ્ક્રીન ઉપર આવી જાય. મિલનભાઈ હાઈટેક છે તો એ બધું આવી જાય સ્ક્રીન ઉપર જ. ખાલી આ બધી બોટલો જોઈ જાવ, આમ ખાલી ઘરમાં રાખી કેવું લાગે? દેશી ભાષા કેવું કેવાય? બોટલ એમ લાગે આવેલી છે બોટલો. ખાલી આ બોટલો જો આમ પડી હોય ને તો માણા એક વાર વિચાર કરે કે ના ભાઈ. અને આની સુગંધ પણ બહુ અલગ જ, બહુ મસ્ત ડિફરન્ટ છે. પછી આ છે ખરેખર તો આમ છાંટવાનું છે. અને બીજું કે આ બધી સુગંધ હે ને બધી મગજમાંથી ન જાય ને, એટલે કોફી રાખતા પછી કોફી સુંઘાડી નાખે. આ બધી એક સુગંધ તમને એક જ આવી જાય, એટલે કડવી કડવી કોફી સુંઘાડે પછી બીજી સ્પ્રે તમારા સુંઘવાના. પણ સૌથી બેસ્ટ ત્રણે ત્રણ અલગ અલગ છે, બધા ફ્લેવરમાં બહુ મસ્ત છે. અને એકથી એક ચડિયાતા છે. સૌથી બેસ્ટ કયો હતો ભાઈ? સૌથી બેસ્ટ આ બહુ સરસ છે. આની સુગંધ મસ્ત છે, બહુ સારી. આ બધી પ્રાઇસ છે ને, તમારે હું તમને વિડીયોમાં નહીં કહું. અને આ એમનો નંબર પર ફોન કરી દેજો અને મંગાવજો, મજા કરજો. બધું કારા મરી ને બધું ઘણું બધું છે, બધું અલગ અલગ છે. દાદા ને આપણે ચોકલેટ ખવડાવશું. દાદા એ ખુશ થઈ ગયા. દાદા કહેતા બહુ મજા આવી. મળીએ નવા વિડીયો સાથે. આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મિલનભાઈ અમારા ભાઈ શું કઈ કહેવાનું થાય? કરું કઈ નહીં, મગાવજો દુબઈ ને. આ બધી બહુ વસ્તુ બહુ સારી છે. હું ચોકલેટ ખાતો નથી પણ કમલેશભાઈ એક વખત લાવ્યા હતા તો મને ભાવી છે. મેં કમલેશભાઈને કહેતો હતો દુબઈથી મારા આટો મગાવજો, એટલે હું નકર આમ ચોકલેટ ખાતો નથી. દુબઈની ચોકલેટ બહુ મસ્ત, બહુ સારી છે. ગળું નથી પકડાતું. મેં ગળું નથી પકડાતું, ગમે નહીં તમે ખાવ તો. હા હા, વધારે વાર નહીં કરે. મારે હવે થઈ ગઈ છે, ચા ઠરી ગઈ છે. હું આ બધું હવે પાછું પેક કરીને મૂકી દઉં અને હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. ચલો.